નમસ્કાર મિત્રો, ઘણા દિવસથી શાળાએ તમે લોકો આવ્યા નથી. તેનું કારણ છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે શાળાએ જવાનું નથી. વોટ્સઅપના માધ્યમથી આપણે દરરોજ ભણીએ છીએ. દરરોજ તમને એક ક્વેશ્ચન પેપર મોકલું છું, સાથે તેના જવાબો પણ મોકલું છું. આ રીતે આપણે અધ્યયન કાર્ય પુનરાવર્તન વગેરે ચાલુ છે. જરૂરિયાત ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં. સુવિચાર છે એ પ્રમાણે સ્વચ્છ રહેવાનું છે, વારે વારે હાથ ધોવાના છે અને બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં. આજે જે આપણે વાત કરવાની છે એ છે ક્વેશ્ચન ટેક. આપણે ક્વેશ્ચન ટેક વિશે કામ કરી લીધું છે, આજે થોડું પુનરાવર્તન કરી લઈએ. ક્વેશ્ચન ટેક કેવી રીતે આપણે એડ કરીએ છીએ તે આપણે સમજી લઈએ ફરીથી એકવાર અને થોડું પ્રેક્ટિસ કરશું. બરોબર છે? એક વાક્ય લખું છું, આપણે ધ્યાનથી જોશું. આ પ્રમાણેનું વાક્ય છે, સમીર ઇઝ અ ડોક્ટર. કોઈ પણ ક્વેશ્ચન ટેક કેવી રીતે ઉમેરાય છે તે માટે આપણે બે વસ્તુ જોઈએ છીએ. એક, આપેલું વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેક નકાર આવશે, અને આપેલું વાક્ય જો નકાર હશે તો ક્વેશ્ચન ટેક હકારમાં આવશે. તો અહીંયા આપણી પાસે જે ક્રિયા દર્શાવતો શબ્દ છે ઇઝ, એનું આપણે નકાર ક્વેશ્ચન ટેક ઉમેરવું પડશે. એટલે ઇઝ નોટ, જેનું ટૂંકું રૂપ થાય છે ઇઝન્ટ. ઇઝન્ટ પછી સીધું પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે. ઇઝન્ટ પછી સમીર માટેનો શબ્દ, સમીર માટે આપણે વાપરીએ છીએ હી. ઇઝન્ટ હી, બરોબર? તો આવી રીતે આપણે ઉમેરશું. બીજું એક વાક્ય લખું છું, અનિલ એન્ડ રુક્ષાના આર ગોઈંગ ટુ હોમ. અહીં અનિલ એન્ડ રુક્ષાના બે વ્યક્તિઓ છે, એટલા માટે આરનો ઉપયોગ થયો છે. આરને આપણે નકારમાં ફેરવવું પડશે, તો આર અને અનિલ એન્ડ રુક્ષાના એટલે બે વ્યક્તિઓ છે. બે વ્યક્તિઓ છે એટલે આપણે મૂકશું ધે. બરોબર છે? આવી રીતે આપણે કામ કરીએ છીએ. જે હકાર વાક્ય છે એનું આપણે નકાર ક્વેશ્ચન ટેક ઉમેરીએ છીએ. હવે એક આપણે ઉદાહરણ લેશું નકાર વાક્ય. વાક્ય પ્રમાણે છે, ધીસ ટ્રેન ડઝન્ટ કમ ઓન સન્ડેઝ. ફરીથી વાંચું છું, ધીસ ટ્રેન ડઝન્ટ કમ ઓન સન્ડેઝ. આ પ્રકારના વાક્ય સૌથી સહેલા આપણને થાય છે, કારણ કે ડઝન્ટ આપેલું છે. ડઝન્ટ છે એનું વિરોધી આપણે પૂછશું ડઝ. ખાસ યાદ રાખવાનું અને જોવાનું છે ધ ટ્રેન. તો ટ્રેન છે એ નિર્જીવ વસ્તુ છે,
બીજી વસ્તુ માટે આપણે વાપરશું ડઝ પછી ઇટ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, ખ્યાલ આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન કોઈ પણ વાક્યમાં ભૂલાવું જોઈએ નહીં. તમને બધાને એક ક્વેશ્ચન ટેકમાં એક મેં અપવાદ કિસ્સો કીધો હતો, ઈ છે આઈ એમ. એક વાક્ય આપણે જોઈએ છીએ, આઈ એમ સિંગિંગ અ સોંગ. આઈ એમ જ્યારે ઉપયોગ થયો છે, આ સ્પેશિયલ કિસ્સો છે, અપવાદ છે, આઈ એમનો જ્યારે ઉપયોગ થયો છે ત્યારે કશું પણ વિચાર્યા વગર તેનું ક્વેશ્ચન ટેગ આપણે મૂકી દેવાનું છે. આરન્ટ આઈ. આમાં ભૂલ થવી જોઈએ નહીં. આપણે ફ્લેશ કાર્ડ આપ્યા હતા તમને લોકોને, એમાં આગળ જે શબ્દ આવતો હતો એનું ક્વેશ્ચન ટેગ એની પાછળનો શબ્દ થતો હતો. આગળ ડઝન્ટ હોય તો એની પાછળ ડઝ હોય, આગળ આ છે તો એની પાછળ આરંભ હોય. મારી પાસે છે અત્યારે, શોધીને તમને હું બતાવું છું. જો આ હાર છે, હાર તમારી પાસે હતો તો એની પાછળ જે હતું આરંભ ક્વેશ્ચન ટેગ છે. હેડ તો એની પાછળ છે હેડ, બરોબર. હેડ આપેલું હોય વાક્યમાં તો એનો ક્વેશ્ચન ટેગ થશે હેડ. ઇઝ તો ઇઝન્ટ, હેઝન્ટ હેઝ, વુડન્ટ વુડ, ડુ ડોન્ટ, શેલ shall not, does not, cannot અથવા તો can't, can, wear not, could not, could. આ પુસ્તિકા આપણે જે બનાવી છે એમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એમાં ખાસ શરૂઆત હું કરું છું આઈ એમથી. આઈ એમ છે તો એની સામે ક્વેશ્ચન ટેગ આવશે આરન્ટ આઈ, બરોબર. એકવાર નજર નાખી લો, અહીંયા જે છે એનું ક્વેશ્ચન ટેગ એની પાછળ છે. Don't, to do, didn't, did, haven't, have, hadn't, had. હમણાં આપણે જોયા એ જ પ્રકારના છે બધા. આ તમે જોયેલી વાપરેલી આપણી છે. સારું મિત્રો, તો હવે એક એક્સરસાઇઝ અહીંયા લખું છું, એનો હું તમને ફોટો મોકલીશ. સોલ્વ કરી બાકી નોટમાં લખવાની છે. કદાચ તમને આગળના જે વાક્યો આપણે બાકી નોટમાં લખેલા છે તેમાંથી પણ ઉપયોગ કરીને એમાંથી પણ તમે કંઈ સમજી શકો. ફરીથી એકવાર કહું છું, જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં. ભણવાનું ચાલુ રાખો, પરીક્ષાની ચિંતા કરવી નહીં. આભાર, થેન્ક યુ.